આપણે જોશું કે આપણે અહીંયા 3 × 6 અને 3 × 2 આપે છે કે આપણે અહીંયા અને અવિભાજ્ય સંખ્યામાં આનો ભાગ કરવાનો છે તો આપણે 6 ના ભાગ કરીશું તો 3 × 2 = 6 એટલે આપણે 3 અને 2 મળી જશે તો એ રીતે આપણે અહીંયા આના ભાગ મળ્યા છે કે 3 × 2 એટલે 6 એનો 2 ઘાત અને આ નીચે આને એમ મૂકી દેવાનું કે 3 × 3 અને 2 × 2 તો તમે એને જોઈ શકો છો કે આપણે 3 અને 2 મળી ગયા એ રીતે અહીંયા 3 × 2 છે અને એની પણ 2 છે એટલે 3 આ 1, 2, 3 અને 4 ઘાત અને કેટલી ઘાત મળશે 3 × 4 ઘાત ગુણ્યા 2 × 2 અને અહીંયા 3 × 2 ગુણ્યા 2 × 2 તો અહીંયા આપણને આધાર સમાન નથી પણ અહીંયા બે આધાર સમાન છે એટલે પહેલા આપણે અહીંયા ભાગાકારનો નિયમ ઉપયોગ કરીશું તો 3 × 4 ઘાત માંથી આપણે 3 × 2 ઘાત બાદ કરીશું અને એ રીતે નીચે 2 × 2 ઘાત એમાંથી આપણે 2 ને બાદ કરીશું તો 3 × 4 ઘાત માંથી આપણે 2 ઘાત ને બાદ કરીશું એટલે આપણને મળશે જવાબ 3 × 2 ઘાત અને છેદમાં 2 × 2 ઘાત માંથી 2 ઘાત બાદ કરીશું એટલે આપણને જવાબ મળશે 2 × 0 ઘાત તો આપણે કાલે એવું સમજ્યા હતા કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો આપણે એને 1 સમજવાની એટલે આપણે અહીંયા જવાબ મળશે 3 × 2 ઘાત એટલે કે 9 3 × 3 9 અને છેદમાં 2 × 0 ઘાત એટલે 1 એટલે આપણે આપણો જવાબ મળશે 9 તો હવે આપણે કોઈ પણ સંખ્યા હોય એને 10 ની ઘાતના વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય એ દાખલા ગણવાના છે તો આ રકમ છે 47325 એને આપણે 10 ની ઘાતના વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય તે આપણે શીખવાનું છે છે 6 × 10 ની
पांच घात वत्ता सात गुणिया दस थी त्रण घात वत्ता त्रण गुणिया दस थी बे घात वत्ता बे गुणिया दस थी जीरो घात। तो आने आप कई रीते लखी सके छ गुणिया दस की पांच घात एट पांच वक्त मीटर તો ગુણાકાર કરશું તો આપણને શું મળશે કે એક બે ત્રણ ચાર પાંચ એટલે એકમ દશક સો હજાર દસ હજાર ને લાખ અને એને ગુણ્યા છ એટલે એક લાખ ગુણ્યા છ કરશું એટલે આપણને જવાબ મળશે છ લાખ વત્તા એકમ દશક સો હજાર એટલે આ હજાર છે હજાર ગુણ્યા સાત કરશું એટલે આપણને જવાબ મળશે સાત હજાર વત્તા ત્રણ ગુણ્યા સો કરશું એટલે જવાબ મળશે ત્રણસો વત્તા બે ગુણ્યા એક કરશું એટલે છ લાખ સાત હજાર ત્રણસો ને બે.